આપણે ઉદાહરણ ચાર જોઈએ એક રેલગાડી પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની અચળ ઝડપે ગતિ કરે છે તો પહેલું વીસ મિનિટમાં કેટલું અંતર કાપશે બીજું બસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે લાગતો સમય શોધો પહેલાં પહેલાં તો આ જુઓ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક એનો અર્થ શું થાય એનો અર્થ થાય એક કલાકમાં રેલગાડી પંચોતેર કિલોમીટર અંતર કાપે છે એ આપણે અહીંયા લખવાનું છે બરાબર ને પહેલાં આપણે ધારી લઈએ જે શોધવાનું છે એ તો ધારો કે રેલગાડીએ વીસ મિનિટમાં કાપેલ અંતર એક્સ કિલોમીટર હોય અને બસો પચાસ કિલોમીટર અંતર કાપવા માટે જે સમય લાગે છે એ ધારો કે વાય છે જે મિનિટમાં આપણે શોધવાનો છે ઓકે તો હવે વહેલા પહેલાં આપણે કોષ્ટક બનાવીએ કાપેલ અંતર કિલોમીટરમાં અને સમય છે આપણો મિનિટમાં તો અહીંયા આગળ પંચોતેર કિલોમીટર પ્રતિ કલાક કલાક એટલે આપણે મિનિટમાં ફેરવી દેવા પડશે એક કલાક કેટલી મિનિટ સાહીઠ મિનિટ તો પંચોતેરના એ નીચે શું લખાશે સાહીઠ વીસ મિનિટમાં અંતર શોધવાનું છે તો મિનિટ વીસ નીચે ઉપર એક્સ અંતરમાં આવશે એ રીતે બીજું છે

मिंडू मिनट गिव 23 6 25 3 75 માટે x = 25 કિલોમીટર બરાબર ને એટલે 20 મિનિટ માં 25 કિલોમીટર અંતર કાપશે હવે બીજો લઈ લે આપણે 75 ભાગ્યા 60 = 250 ભાગ્યા y માટે y = 250 * 60 / 75 છેદ પચીસ વડે સીધો પચીસ તરી પંચોતેર પચીસ દાન બસો પચાસ હવે અહીંયા ત્રણે ઉડશે હમ ઉડશે વીસ તરી સાહીઠ વીસ ગુણ્યા દસ કેટલા થાય બસો મિનિટ આવે બરાબર ને તો ધારો કે બસો મિનિટ તમારે કલાકમાં ફેરવવા છે તો શું કરવું પડે બસો ને સાહીઠ વડે ભાગો કારણ કેમ સાહીઠ વડે કારણ કે એક કલાકની સાઈઠ મિનિટ એટલા માટે ચલો તરી એકસો ને એસી તો વીસ વધ્યા ચલો સિમ્પલ ત્રણ કલાક અને વીસ મિનિટ આ રીતે પણ આપણે લખી શકીએ બસો મિનિટ કેટલા ત્રણ કલાક વીસ મિનિટ એટલો સમય લાગશે બરાબર